નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપણી આ યુટ્યુબ ચેનલ મેથ સ્ટોરીમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય સમાજનું ઘરે શીખીએ જુલાઈ 2021ના અંક 1નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. તે પહેલાં હજુ સુધી જો આપણે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી લો, તથા તમારા મિત્રોને પણ સોલ્યુશન મળી રહે તે માટે તેઓને પણ આ વિડીયો શેર કરો. ચાલો જોઈએ સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પાઠ 1 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. ચાલો તો તેની અંદર પ્રસ્તાવના આપેલી છે, યુરોપથી ભારત એટલે કે દરિયાઈ માર્ગ કેવી રીતે સફર આપેલું છે તે આની અંદર ફકરામાં આપેલું છે, જે તમારે વાંચવાનું છે. ચાલો જાતે પ્રયત્ન કરીએ. પહેલો સવાલ છે, યુરોપિયનોને ભારત આવવામાં શા માટે રસ હતો? તો જવાબ, ક્યાં પઢાઈ મેં આપકો આતે હૈ ડાઉટ્સ તો 5 સેકન્ડ મેં ડાઉટ નટ્સ કે સાથ કરો આઉટ. બસ અપને સવાલ કી ફોટો ખીંચો, ક્રોપ કરો ઓર તુરંત વિડીયો સોલ્યુશન પાઓ. ચાહે આપકા સવાલ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી કા હો, સીબીએસઈ, યુપી, બિહાર, મધ્યપ્રદેશ યા અન્ય સ્ટેટ્સ બોર્ડ કા હો, યહાં તક કક્ષા છે સે 12વી, આઈઆઈટી, જી, નીટ, સભી સવાલો કે વિડીયો સોલ્યુશન્સ સિર્ફ 5 સેકન્ડ મેં મિલેંગે ડાઉટ નટ એપ પર. સાથ હી ડાઉટ નટ પર ચલ રહી હૈ ઇન્ડિયા કી નંબર 1 ડેઇલી ઓનલાઈન વિડીયો ક્લાસીસ, વો ભી ઇંગ્લિશ ઓર હિન્દી મીડિયમ મેં, જહાં પૂરા કોર્સ પઢાયા જા રહા હૈ. તો આજ હી જાકે ઇન કોર્સ કા હિસ્સા બનીએ ઓર ડાઉટ નટ એપ ઇન્સ્ટોલ કરીએ. આવશે, ભારત કુદરતી સંસાધનોથી સમૃદ્ધ રાષ્ટ્ર હતું. વિશ્વના અન્ય ભાગોમાં ભારતની ચીજવસ્તુઓની મોટી માંગ હતી, માટે યુરોપિયન લોકો ભારત સાથે વેપાર કરવા માટે ભારતમાં આવવા માંગતા હતા, તે માટે આપણે લખી શકીએ. બીજો પ્રશ્ન છે, ભારત આવવાનો દરિયાઈ માર્ગ પ્રથમ કોણે શોધ્યો હતો? તો જવાબ આવશે, ભારત આવવાનો દરિયાઈ જળમાર્ગ સૌ પ્રથમ 1498માં વાસ્કોદ ગામાએ શોધ્યો હતો, તે પ્રમાણે લખી શકાય. ત્રીજું છે, આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે કોઈ જોડાણ છે? જો હા તો તે શું છે? તો કહી શકાય, હા, આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે વેપારી સંબંધો, ખેલકૂદના સંબંધો અને પ્રવાસન વગેરે જેવા જોડાણ છે, જે તમે જવાબમાં લખી શકો. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ, કોષ્ટક આપેલું છે જે તમારે વાંચીને યાદ રાખવાનું રહેશે. આગળ જોઈએ, ચાલો કોષ્ટક યુરોપિયન પ્રજામાં આપ્યું છે પોર્ટુગીઝ. ત્યારબાદ આવવાનું શરૂઆતનું કારણ, તો વાસ્કોદ ગામા 1498 તેનું આવવાનું કારણ હતું, તે પોર્ટુગલનો નિવાસી હતો, તે ભારતના મરી મસાલા, કાપડ અને ચીજવસ્તુઓની યુરોપ સાથે વેપાર કરવા માગતો હતો, આ પ્રમાણે લખી શકાય. ચાલો પછી શું થયું તે વાંચવાનું છે. ત્યારબાદ ભારતમાં કઈ જગ્યાએ તેમની કોલોની હતી? તો જવાબ આવશે, કાલિકટ, કોચીન અને કુન્નર. ત્યારબાદ ગોવા, દાદર અને નગર હવેલી તથા દમણ, આ પ્રમાણે જવાબ આવી શકે. આગળ જોઈએ ડચ લોકો. તો ડચ લોકો તેઓ પહેલાં તો ભારત પ્રદેશમાં સમજવા આવેલા, પણ પછી તેમનો ઉદ્દેશ વેપારનો હતો. ચાલો, સમય જતાં તેમણે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની બનાવી. તેઓ જેવા સુમાત્રા જેવા ઇન્ડોનેશિયાના ટાપુઓ પરથી મસાલાઓ ખરીદતા, ગુજરાત અને કોરોમંડળ વિસ્તારમાંથી ઋણો વેપાર કરતા. ચાલો કયો કયો વિસ્તાર આવશે? તો કોરોમંડળ, બંગાળ, બિહાર, ઓરિસ્સા અને મલક્કા. ત્યારબાદ છે બ્રિટિશ. તો બ્રિટિશમાં પણ મિત્રો જે ખાલી જગ્યા છે તેનો જવાબ આવશે સુરત, કોલકાતા, ચેન્નઈ, બિહાર, ઓરિસ્સા અને દિલ્હી. તો આ હતું મિત્રો આપણા ધોરણ 8નું સમાજનું સોલ્યુશન. આવા જ વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું. આપ સર્વે આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.